વિસ્તાર સ્થિત માંગલ્ય પાટી પ્લોટમાં તૈયાર થઈ રહ્યા છે ફૂડ પેકેટ્સ. જરૂરિયાતમંદોને વિતરણ કરાઈ રહ્યું છે ફૂડ પેકેટનું, ત્યારે અહીં તૈયાર કરવામાં આવી રહ્યા છે ફૂડ પેકેટ. રોજના 800થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે. એસવીપી હોસ્પિટલના સ્ટાફને પણ અહીંથી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. સવાર સાંજ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસ વખતે જે લોકડાઉન કરવામાં આવ્યું છે 21 દિવસનું, તેને લઈ અને અત્યારે જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરું કરવા માટે અનેક લોકો આવ્યા છે, જે લોકો ખાસ કરીને ફૂડ પેકેટ આપી રહ્યા છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આપણે સોલા ભાગવત વિસ્તારમાં આવેલા માંગલ્ય પાર્ટી પ્લોટમાં છે, જ્યાં 800થી વધુ જે ફૂડ પેકેટ છે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ફૂડ પેકેટ ખાસ કરી અને તમામ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. અને અહીંયા જે કહી શકાય કે રોટલી અને શાક મૂકવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિને પૂરતું જે ખાવાનું હોય તેટલું ફૂડ પેકિંગ તૈયાર કરવામાં આવે છે, કલેક્ટર કચેરીએ પહોંચાડવામાં આવે છે, તેમજ ખાસ કરી અને જે જરૂરિયાતમંદ લોકો છે જે વિસ્તારમાં રહે છે તેમના સુધી આ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. કેટલા ફૂડ પેકિંગ તૈયાર કરવામાં આવે છે, કઈ રીતે કરવામાં આવે છે એની વાત કરીએ. શું નામ છે આપનું? મનોજ પુરોહિત. મનોજભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો ફૂડ પેકિંગ તૈયાર કરવામાં આવી રહે છે, કરવામાં આવે છે, કેટલા દિવસથી આ કામ કરવામાં આવી રહ્યું છે, કેટલા લોકો જોડાયેલા છે અને કઈ રીતની તૈયારીઓ ચાલે છે? બેન, આ છે ને, જ્યારથી શરૂઆત થયું ને એના સેકન્ડ ડે, એટલે આજે 7મો દિવસ છે અમારો ફૂડ પાર્સલના વિતરણનો. અને અમે લોકો લગભગ આની અંદર 8 કેટરર્સ જોડાયેલા છીએ. અને સ્ટાફની વાત કરીએ તો લગભગ 40-50 સ્વયંસેવકો આવી અને સેવા આપે છે. અમે રોજ સવારે છે ને રોટલી અને શાક આપીએ છીએ અને સાંજે ખીચડી આપીએ છીએ. લગભગ સવારે અમે 800 અપ અમારું રોટલી અને શાકનું પાર્સલ જાય છે અને સાંજે લગભગ 2200થી ઉપર જાય છે. ખાસ કરીને બીજા એક વ્યક્તિ છે, એમને પણ વાત કરીએ. શું નામ છે આપનું? કશ્યપ જાની. કશ્યપભાઈ, ખાસ કરીને જો વાત કરીએ ફૂડ પેકેટની, તો કયા કયા વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે, લોકો સુધી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની કામગીરી કઈ રીતે કરવામાં આવે? અમારે અમારો કલેક્ટર સાથે સીધો સંપર્ક છે અને તથા અમદાવાદ પોલીસ સ્ટાફ સાથે પણ સીધો સંપર્ક છે. એટલે જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા પોલીસ સ્ટાફ, ત્યારે અમને ધ્યાનમાં કોઈ અમુક સ્પેસિફિક વિસ્તાર આવે કે આ વિસ્તારમાં નથી પહોંચી રહ્યું, તમે 30-50-100 એવા જે બલ્કમાં જે લોકો રહેતા હોય છે, જ્યાં જ્યાં અલગ અલગ વિસ્તારમાં, સ્લમ વિસ્તારમાં, ત્યાં જઈને આપીએ છીએ. અને તથા કલેક્ટરના સ્ટાફમાંથી પણ અમારા સંપર્કમાં છે, એ લોકો અહીં અમુક જગ્યાએ લઈ જાય છે, ત્યાંથી અમને આપીએ છીએ. અમે એસસીપી હોસ્પિટલ છે, ત્યાં જેટલો જે સબઓર્ડિનેટર સ્ટાફ છે ડૉક્ટર સિવાયનો, એને પણ ફૂડ પાર્સલ અહીંથી જ અમે પહોંચાડીએ છીએ. કરીને જોયું કે જરૂરિયાતમંદ લોકો તો છે, તેમજ જે કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એસવીપી હોસ્પિટલમાં, ત્યાંના સ્ટાફને પણ અહીંયાથી જ ફૂડ પેકિંગ પહોંચાડવામાં આવે છે. એટલે કોરોના વાયરસને લઈને જે મહામારી છે, તેમાં જરૂરિયાતમંદ લોકો સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ પહોંચે, ખોરાક પહોંચે, તે માટે અમદાવાદના તમામ લોકો તૈયાર છે. એમાંથી અત્યારે તમે જોયું કે માંગલ્ય પાર્ટી પ્લોટમાં તૈયારીઓ ચાલી રહી છે. કેમેરામેન અરવિંદ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ.